ટ્રાફિક પોલીસના એસીપી ઝેડ એ શેખ દ્વારા ગરીબ શ્રમજીવી તેમજ રિક્ષા અને ટેમ્પો ચાલકો માટે ફ્રી આઈ ચેકઅપ તેમજ ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં ગંભીર અકસ્માતો ન બને તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બત્રીસમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરીજનો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય અને તેનું પાલન કરતા થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસના એસીપી તરીકે પોતાની ફરજ બજાવતા ઝેડ એ શેખ દ્વારા પોતાના વિસ્તારના રિક્ષા તેમજ ટેમ્પો ચાલકો માટે આંખ ચકાસણી તેમજ ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પછી ઘર હોમિયોપેથિક હોસ્પિટલના ડોક્ટર દ્વારા ચાલકોની આંખની ચકાસણી પણ કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં સેવાની હર હંમેશા ભાવના રાખનાર તેમજ રીઝન વનમાં પોતાની ફરજ બજાવતા એસીપી ઝેડ એ શેખ સર્કલ ત્રણના ટ્રાફિક પીઆઈ કુવાડિયા સર્કલ બે ના ટ્રાફિક પીઆઈ ગામિત સર્કલ વનના પીએસઆઈ ચોરસમાં સહિત ટીઆરબી જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંગે એબીનેસની ટીમે વધુ માહિતી ડોક્ટરો પાસેથી જાણવાના પ્રયાસો કર્યા હતા જી નમસ્કાર નમસ્કારી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરત શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો બની રહ્યા છે તે અકસ્માતના બનાવો પર કંટ્રોલ થાય નિયંત્રણ આવે તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બત્રીસમા માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રીજ્યની એકમાં મદદની પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા જેડે સાહેબે કન્ટિન્યુ બે ટાઈમથી અહીંયા લોકો માટે ફ્રી આઈસ ચેકઅપ કેમ્પ તેમજ બોડી ફિટનેસ કેમ્પનું આયોજન કર્યું છે આપની સાથે સાહેબ ઉપસ્થિત આપણે એમની સાથે વાતચીત કરીશું જી સાહેબ આજે જે કાર્યક્રમ રાખ્યો છે કાર્યક્રમ શું છે ને કયા પ્રકારનો બત્રીસમો માર્ક સલામતી માસ્કની ઉજવણી રાજ્યભરમાં થઈ રહી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ પરિવાર પણ બત્રીસમો માર્ક સલામતી માસ્કની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરૂપે રિજન એક વિસ્તારના સર્કલ વન ટુ થ્રી અને અમારી કચેરી ખાતે રોકડે હનુમાન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવે છે આ સેમિનાર પાછળનો ઉદ્દેશ એ છે કે રિક્ષા ચાલક પોતાની આંખ ચકાસણી કરે તેમજ પોતાના બોડીમાં કોઈ રોગો હોય તો તે અંગે સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તેમજ ખાનગી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટર દ્વારા તેઓની બોડીની તપાસણી કરી માર્ગ અકસ્માત ન થાય તેવા ઉમદા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ પાછળનો હેતુ એટલો છે કે રાજ્ય સરકારની ખેવના છે કે સુરત શહેરમાં ન્યૂનતમ માર્ગ અકસ્માત થાય જેના કારણે ફેટલ ગંભીર અને સામાન્ય અકસ્માતમાં અવશે ઘટાડો થાય અને જેના કારણે લોકો સુખ શાંતિથી જીવે અને સુરત શહેરમાં અકસ્માતોનો ઘટાડો થાય એ માટેના આ હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે લોકો ટ્રાફિક પોલીસ પ્રત્યે ફિટકાર વરસાવતા હોય છે લોકોને એવું લાગતું હોય છે કે ટ્રાફિક પોલીસ એટલે એક ટાઈપનું એમ હોય છે આવા બધા કાર્યક્રમોથી લોકોના ઉપર પોઝિટિવ અસર પડશે જરૂર પોલીસ પોલીસની પ્રજા પ્રત્યેની જે ભાવના છે અને ખેવના છે એ અત્યંત ઉમદા છે સંસ્કૃતમાં કહેવા છે તુંડે તુંડે મતિભિન્ના દરેકના વિચારો અલગ અલગ હોઈ શકે પણ હું એક જવાબદાર પોલીસ અધિકારી તરીકે કહું છું કે સુરત શહેરની પ્રજાએ હંમેશા ટ્રાફિક પોલીસને સહકાર આપ્યો છે ટ્રાફિક પોલીસની સૂચનાઓનું પાલન કર્યું છે અને જેના કારણે આજે શહેરમાં એકસો બાવીસ જેટલા પુલો અને બત્રીસ લાખ જેટલા વાહનો હોવા છતાં કેટેગરી વાઇઝ જો કરીએ તો ઘણામાં અકસ્માતોમાં ઘણો ઘટાડો થયો છે એ માત્ર ને માત્ર પબ્લિકની ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોની પ્રત્યે સંવેદનાના કારણે શક્ય બન્યું છે આજના કાર્યક્રમમાં અંદાજીત કેટલા લોકો જોડાયા છે અને કેવા પ્રકારની એ લોકોને સેવા આપવામાં આવી રહી છે આજે ચારસો જેટલા માણસો જોડાયા છે અને તેઓને મેડિકલ ચેકઅપ દ્વારા પોતાના બોડીનું જનરલ ચેકઅપ તેમજ આંખ દ્વારા વિઝન ચેકઅપના કારણે પોતે સારી રીતે જોઈ શકે તો અકસ્માત તો ભોગ ન બને તેમજ કલર ઓળખી શકે એના કારણે પોતે પણ ગ્રીન સિગ્નલ છે તો જવું છે અને રેડ સિગ્નલ છે તો રોકાવવું છે એની એક જાગૃતતા આવે એના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જી દર્શક મિત્રો આપણે એસીપી જેડ સાહેબ સાથે વાત કરી હતી તેમનું માનવું છે કે બત્રીસ લાખ અંદાજિત વાહનો છે તેમ છતાં સુરતીજનો ટ્રાફિક પોલીસને સારી રીતે મદદ કરી રહી છે સારી રીતે તેમને સહકાર આપી રહી છે આપની સાથે ત્યાંના ચેકઅપ કરવાવાળા ડૉક્ટર ઉપસ્થિત છે આપણે એમની સાથે વાતચીત કરીશું જી મેડમ આપનું નામ અને આપ કયા હોસ્પિટલમાંથી આવ મારું નામ છે ડૉક્ટર દાદાની આમેના અમે લોકો સીડી પચ્છીગર હોસ્પિટલમાંથી આવ્યા છે હોમિયોપેથિક હોસ્પિટલ એકચ્યુઅલી આઈ એમ થેન્કફુલ ટુ ઓલ ઓફ ધીસ ડિપાર્ટમેન્ટ એસીપી પોલીસને હા અમે લોકો થેન્કફુલ છીએ કે આ કેમ્પ આવું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે અહીંયાના લોકો બધા જે આવ્યા છે એ લોકોને આટલી અવેરનેસ નથી ચેકઅપની ને બધા પોતપોતાની લાઈફમાં વિથ ડિઝીઝ લઈને એ લોકોને બહુ બધી તકલીફો હોય પણ એ લોકોને પૂછવાવાળું કોઈ નહીં હોતું તો આવો આવી રીતના કેમ્પને બધું ઉજવાય ને અમે લોકો આપીએ એ લોકોને હોમિયોપેથિક મેડિસિન અલોંગ વિથ આઈ ચેકઅપ અહીંયા વ્યવસ્થિત છે એના માટે તો એ લોકોને ઘણું બધું એમ સારું પ્રોફિટ મળે છે બેનિફિટ તો હોપફુલી આગળ જોવામાં આવે છે કે તમે લોકો વધારે કેમ્પ આવી રીતના અરેન્જ કરો તો થેન્ક યુ લોકોમાં અવેરનેસ આવશે તે માટે તમે શું કહેશો એકચ્યુઅલી અવેરનેસનું તો એવું છે કે લોકોને અડધા ઉપર લોકોને ખબર જ નથી કે હોમિયોપેથિક મેડિસિન શું છે ને આવી રીતના કેમ્પનું બી અડધા લોકોને ખબર નહીં હોતી તો અવેરનેસમાં એવું છે કે જ્યારે તમે એક્સપિરિયન્સ કરશો ને જ્યારે તમને સારું થશે ત્યારે તમને અવેરનેસ આપવામાં આવશે કે ના એકને સારું થયું ને બેસ્ટ પબ્લિસિટી ઇઝ યોર ક્યોર પેશન્ટ જ્યારે એક પેશન્ટ સારું થશે તો એના આજુબાજુ નેબર આખા એરિયામાં એ કવર કરશે ને પછી એવી રીતના અવેરનેસ ફેલાશે જે દર્શક મિત્રો સેવાની હર હંમેશ ભાવના રાખનાર એકના સર્કલ વન ટુ થ્રીના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ સાહેબ તેમજ એસીપી તમામે સેવાઓની ભાવના રાખીને આ કેમ્પનું આયોજન કર્યું છે આજના કાર્યક્રમમાં અંદાજીત ચારસોથી પણ વધુ લોકો આજના કાર્યક્રમમાં જોડાયા હતા પચ્ચીઘર હોસ્પિટલ દ્વારા સારી સેવાઓ આપવામાં આવી રહી છે કેમેરા પર્સન રાજેશ વખિયા સાથે લલિત શાહ એબી સુરત